देश અને દુનિયામાં આજે કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। ખાસ કરીને મહિલાઓમાં આ પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે। ત્યારે ડોક્ટર મુકેશ કે જેમની મેડિકલ શોધને કારણે કેન્સરને લગતા આવા ઓપરેશન ઘણા સરળ બન્યા છે। જુઓ ડોક્ટર મુકેશ બાવીસી સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત। મેં નાનપણથી જ મને શોધ કરતા થવાની બહુ ઇન્વેન્ટર થવાનો બહુ શોખ હતો। હું જ્યારે મારું એમબીબીએસ બીજે મેડિકલમાં ને ત્યારબાદ હું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગાયનેકોલોજીમાં પણ ગાયનેક કેન્સરમાં ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગયો અને ત્યાં રહીને મેં ત્રણ નવા ઓપરેશનના સાધનોની શોધ કરી। હું જ્યારે ત્યાં ભણતો હતો ત્યારે મેં કહ્યું એમ હું સૌથી પહેલો રેઝિડેન્ટ ડોક્ટર હતો આખા ઇન્ડિયામાં જેણે ગાયને કેન્સરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તે તો એની અંદર વચ્ચે જે બ્રેક હોય એની અંદર હું લેથમાં ત્યાં જે રિપેર લેથ હોય ત્યાં બેસી રહેતો હતો। ત્યાં એક બકાભાઈ કરીને હતા એની સાથે વાતો કરતા કરતા મને ત્રણ એવા સાધનોની શોધ કરી। એમાં એક ટ્યુમર મિરર છે, એક ટ્યુમર મીટર છે અને એક બીજું એક સાધન છે, એ બધા કેન્સરની વધઘટ માપે છે અને ઓપરેશન કરવામાં સરળતા આપે છે। આ ઓપરેશનોના સાધનોની શોધથી આજે પણ કેન્સર સર્જન્સ માત્ર ગાયનેકોલોજી નહીં કેન્સર સર્જન્સને પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે। આવી રીતે આ 82-83-84ની વાત છે। પછી 88-89માં મેં કેન્સર હોસ્પિટલ છોડી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી। ત્યારબાદ પ્રેક્ટિસ કરતાં કરતાં મને એવું થયું કે આની અંદર ઓપરેશનો જે થાય છે ગર્ભાશય કાઢવાના જે ઓપરેશન હોય તો એ ઓપરેશનની અંદર લગભગ 2-3 કલાક લાગે છે। તો મને થયું કે આ જરા ઝડપથી થાય એના માટે કાપો જ ના મુકાય તો કેવું, હવે ઓપરેશન હોય તો કાપો તો જરૂરી છે, ટાંકા પણ જરૂરી છે। પણ પછી અમે એવી રીતે શોધ કરી કે એને યોનિ માર્ગ દ્વારા અને યુટરસ ગમે તે સાઈઝનું હોય ગમે તેટલી મોટી ગાંઠો હોય તો એને એ સિફતપૂર્વક 20-એક મિનિટમાં કાઢી શકાય છે। આ રીતે અમે ટાંકા વગરના ચાર ઓપરેશનોની શોધ કરી અને એની પાછળની નાનકડી સ્ટોરી એવી છે કે અમે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મુંબઈ ગયા હતા અને ત્યાં લેપ્રોસ્કોપી દ્વારા યુટરસ એટલે ગર્ભાશય કાઢવાનું તેનું વ્યવધાન અમને સમજાવવામાં આવી રહ્યું હતું અને એની જ્યારે ડિબેટ ચાલી ત્યારે હું ઊભા થઈને મેં કીધું કે આની અંદર લેપ્રોસ્કોપીની જરૂર નથી। ત્યારે મુંબઈના એક ડોક્ટરે કીધું કે ડોક્ટર બાવીસી આ કહેવું સહેલું છે, તમે આ કરી બતાવો, 10 જ ઓપરેશન કરો અને મને બતાવો તો હું માનું। તો એના પછી તમે અનેક ઓપરેશનો કર્યા, એના સ્ટેપ્સ વાઇઝ બધું કર્યું અને હવે અમે લોકોએ અત્યાર સુધીમાં 18,000થી વધારે આ પ્રકારના ઓપરેશનો કર્યા છે। જરૂરિયાતમંદ સ્ત્રીઓ આવે અને એમનું મફત ઓપરેશન કરવાનું અમે તૈયાર હતા અને અમે એમને તપાસ કરી એમાંથી જેટલા બહેનો આવ્યા એમાંથી 75 જેટલા બહેનોને આ ઓપરેશનની જરૂર હતી। અમારું આ જે શોધ હતી એનો ઉપયોગ અમે એની શરૂઆત ગરીબ દર્દીઓમાં કરવા માંગતા હતા અને એની અંદર અમને આ એક મોકો મળ્યો, એક અવસર મળ્યો અને એની અંદર અમે જ્યારે આ ઓપરેશનો કર્યા તો એક દિવસમાં, તારીખ હતી 5 ફેબ્રુઆરી 2000 અને એક દિવસમાં 16 કલાકમાં અમે 50 ગર્ભાશય કાઢવાના, એટલે હિસ્ટરેક્ટોમી, આ અમારી ટેકનિકથી અમે આ ઓપરેશન કર્યા જે એક વિશ્વ વિક્રમ બની ગયો।